નમસ્કાર બાળકો, ગુસ્સેટ ચેપ્ટર 13 એમાં આપણે ચેપ્ટર 13 ન્યુક્લિયસ એમાં આપણે 10 એમસીક્યુ જોયા હતા. હવે આગળ 11મો એમસીક્યુ જોવો, વાંચો. એક યુરેનિયમના ન્યુક્લિયસનું વિખંડન થવાથી બે ટુકડા બને છે. એટલે ધારો કે તમારું આ મૂળ ન્યુક્લિયસ જેને આપણે સ્થિર ધારવાનું છે, એટલે એનો વેગ શૂન્ય. ચાલો, આનું વિખંડન થવાથી બે ટુકડા થાય છે, આ પેલો ટુકડો અને આ બીજો ટુકડો. અને આ ટુકડાના વેગનો ગુણોત્તર, ચાલો એટલે આનો વેગ હું v1 લઉં, આનો વેગ v2 લઉં, તો v1 બાય v2 આપેલા છે, વેગનો ગુણોત્તર કેટલો છે? અને આને આપણે સ્થિર ધારેલું છે, તો બંને ટુકડા 180 ના કોણે જતા હશે, એટલે અંતિમ વેગમાન બી શૂન્ય હશે. ચાલો, વેગનો ગુણોત્તર 2:1 છે, તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. એટલે આપણે આની ત્રિજ્યાનો ગુણોત્તર એટલે r1/r2 શોધવાનું છે. ચાલો, વેગનો ગુણોત્તર છે તો ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. હવે આપણને એક વસ્તુ ખબર છે કે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ, ચાલો આનું પ્રારંભિક વેગમાન શૂન્ય, આના દળને હું m1 ધારી લઉં, આખું દળ m, આના દળને આપણે m2 ધારીએ, તો પ્રારંભિક વેગમાન mv ઇઝ ઇક્વલ ટુ m1 v1, અને વિરુદ્ધ દિશામાં જશે આપણે પછી વાત કરશું. ચાલો, પ્લસ m2 v2 સદિશ, વેગમાન સંરક્ષણના નિયમ મુજબ જવાનું છે. ચાલો, હવે આ પદ તમારું શૂન્ય, એટલે આને આ બાજુ લઈ લઈએ તો માઇનસ, અને એક પરિમાણી ગતિ એટલે તીર દૂર કરો, એટલે તમારું પદ આવે m1 v1 - m2 v2, પણ મૂલ્ય હોવાથી m1 v1 = m2 v2. આ આપણે માત્ર મૂલ્ય કન્સિડર કર્યું છે, આ શૂન્ય, એટલે આને આપણે આ બાજુ લાવ્યા, આ શૂન્ય થઈ જાય, આ બાજુ આવે તો માઇનસ. અને આપણને ખબર છે કે બંને ટુકડા પરસ્પર વિરુદ્ધ દિશામાં જતા હશે, એટલે એક પરિમાણિક ગતિ, એટલે આપણે દિશા ઉપર સદિશ તીર ને અવગણેલું છે, અને મૂલ્ય છે એટલે ઋણ તીર ના કેન્સલ થઈ જાય. ચાલો, હવે વેગનો ગુણોત્તર એટલે આ બાજુ આપણે લઈએ v1/v2. ચાલો, v2 આ બાજુ છેદમાં આવે, તો પેલી બાજુ m2/m1. હવે આપણને ખબર છે કે ઘનતા બરાબર, ઘનતા રો બરાબર m/v, તો m બરાબર ρ×v. હવે જુઓ, આ બંને ટુકડા એકે એક બંને ટુકડા છે, એમાં રહેલું દ્રવ્ય સેમ, યુરેનિયમ બરાબર, એટલે ઘનતા સરખી. ચાલો, આના કદને v2 કહું, અને ટુકડા નાના મોટા હશે એટલે કદ નાનું મોટું હશે, એટલે કદ જુદું જુદું હશે. ચાલો, આમાંથી રો કેન્સલ થાય, અને v1/v2 તમને આપેલા છે કેટલા, 2/1. અને ઘનતા કેમ કેન્સલ થઈ ખ્યાલ આવ્યો ને, કારણ કે એક જ યુરેનિયમ માંથી બંને ટુકડા થાય છે, એટલે બંને ટુકડામાં રહેલું દ્રવ્ય એકનું એક જ બરાબર, તો રો સરખું એટલે રો કેન્સલ થાય. ચાલો, કદ, હવે ન્યુક્લિયસ ને નક્કર ગોળો ધારીએ, તો આનું કદનું સૂત્ર આવે 4/3 πr² r²³, અને નીચે આના માટે લખશું 4/3 πr₁, આના માટે r₁³, નક્કર ગોળા માટે 4/3 πr³. ચાલો, 4/3 π કેન્સલ થાય, એટલે આપણું પદ આવે 2/1 r²³/r₁³. પણ તમારે r₁/r₂ જોઈએ છે, એટલે બંને બાજુ પદ ઉલટાવી નાખો. ચાલો, પદ ઉલટાવી નાખો, તો આ બાજુ r₁³ આને ઉપર લઈ જાઓ, આને નીચે લખ બરાબર, અને આ ભાગ પેલા લખજો, એટલે r₁³/r²³=1/2. ચાલો, ઘનમૂળ, ઘન દૂર કરવા માટે ઘનમૂળ લઈ લઈએ, તો આપણું આ પદ આવે r₁/r²=1/2, આનું ઘનમૂળ 1 જ, અને આના ઘનમૂળ નો નીકળે એટલે r⁴ 1/3. ચાલો, આ તમારો જવાબ.
એટલે આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ 1/2 × 2^3. આ આપણો જવાબ. ચાલો કયો ઓપ્શન આવશે? ઓપ્શન બી. ચાલો 12મો એમસીક્યુ જોવો. એક રેડિયોએક્ટિવ સમસ્થાનિક એક્સ નો અર્ધાયો. ચાલો એક્સ નો અર્ધાયો એ તમને આપેલો છે. ચાલો અર્ધાયુ તો 1/2 કે અર્ધ જીવનકાળ આપણને આપેલો છે. ચાલો કેટલો છે? 1.4 × 10⁻⁹ વર્ષ. તેનું વિભંજન થવાથી વાય સ્થાયી તત્વ મળે છે, બરાબર. ચાલો હવે શું કીધું આપણે? ધારો કે આપણી પાસે મૂળ તત્વ એક્સ. ચાલો મૂળ તત્વ એક્સ એનું વિભંજન થવાથી વાય મળે છે, એટલે ટી બરાબર 0 સમયે હજુ વિભંજન થાય છે. એટલે અત્યારે આના એક બી તત્વ નહીં હોય. આપણે નોંધણી ક્યારે શરૂ કરી? ટી બરાબર 0 સમયે. એટલે આના એક બી એક્સ નું વિભંજન થઈને વાય નહીં બનેલા હોય ત્યારે આના અવિભંજિત ન્યુક્લિયસ ની સંખ્યા N0. ચાલો હવે શું કીધું? અર્ધાયુ આપ્યો છે, તેનું વિભંજન થવાથી વાય સ્થાયી તત્વ મળે છે. કોઈ ગુફાના ખડકના નમૂનામાં એક્સ અને વાય નો ગુણોત્તર, એટલે તમે જે વખતે અવલોકન કર્યું એ સમયને આપણે ટી કહીએ. ચાલો આ વખતે ધારો કે આના N1 વિભંજન પામે છે, તો આમાં ટોટલ N0 હોય એમાંથી N1 વિભંજન પામી જાય તો હવે બાકી કેટલા રહેશે? N0 - N1. આને શું કહેવાય? ટી સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. આ શું છે? 0 સમયે એક્સ તત્વના ન્યુક્લિયસની સંખ્યા. એમાં ટી સમયે એક્સ માંથી આટલા વાય તત્વ બની ગયા તો એક્સ માં કેટલા બાકી બચે? N0 - N1, અને એ સંખ્યાને હું N નામ આપું, બરાબર. અને આ વખતે તમને કીધું છે, જુઓ ચાલો ટી બરાબર ટી સમયે, પરંતુ ટી બરાબર ટી સમયે કઈ સ્થિતિ છે? વાંચો જોઈ, ટી બરાબર ટી સમયે એક્સ કોઈ ગુફાના ખડકના નમૂનામાં એક્સ અને વાય, એક્સ અને વાય નો ગુણોત્તર એટલે એક્સ તત્વ. ચાલો ટી બરાબર ટી સમય એક્સ તત્વના ન્યુક્લિયસ ની સંખ્યા કેટલી છે? એન, અને આ કેટલી છે? N1. તો N/N1 એક્સ અને વાય નો ગુણોત્તર એટલે કે N/N1 ઇઝ ઇક્વલ ટુ કેટલા? ચાલો ઇઝ ઇક્વલ ટુ 1/7. તો તમારે આ ખડક ની ઉંમર એટલે કે ટી શોધવાનું છે. ચાલો ખડક ની ઉંમર કેટલી હશે, બરાબર. એટલે તમે જયારે એ ખડક ના નમૂનામાં ગુણોત્તર જોયો 1/7, તો એ વખતે ખડક ની ઉંમર કેટલી થઈ હશે એ શોધવાનું. ચાલો હવે શું કરવાનું? આપણને ખબર છે કે N/N0 ઇઝ ઇક્વલ ટુ 1/2 n, બરાબર. ચાલો આ મુજબ જોવાનું. એન ની કિંમત કેટલી છે? N0 - N1. ચાલો અહીંયા આપણે ઉપર એન ની કિંમત મૂકી દઈએ, એટલે N0 - N1 / N0 - N1, આ આપણે એન ની કિંમત મૂકી બાય N1 ઇઝ ઇક્વલ ટુ 1/7. તમે ડાયરેક્ટ પણ કહી શકો કે 7મો ભાગ વિભંજન પામી ગયો તો એક ભાગ બચે છે, એટલે ડાયરેક્ટ તમે ચાલો 1/7 7/8 કરી નાખો તો વાંધો નહીં, કઈ વાંધો નહીં. ચાલો આપણે મેળવી લઈએ. અલગ અલગ છેદ આપો તો આ તમારું પદ શું થવાનું? અલગ અલગ છેદ આપીએ તો N0 / N1 - N0 / N1 - N1 / N1 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 1/7. આ પહેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, એટલે N0 / N1 ઇઝ ઇક્વલ ટુ 1/7 + 8. ચાલો લસાઅ કેટલો આવશે? 7. આને 7 વડે ગુણવું પડે એટલે 7 અને 1 = 8, બરાબર. ચાલો તો
હવે આપણે n શોધી લઈએ. ચાલો હવે n બરાબર n ઝીરો, હવે કારણ કે આનો ગુણોત્તર લેવો પડશે ને n બાય n ઝીરો નો ગુણોત્તર, એટલે આ શોધવા પ્રયત્ન કરો. ચાલો હવે અને આ ટાઈપનો એક દાખલો અગત્યનો, n ઇઝ ઇક્વલ ટુ n ઝીરો માઇનસ n વન, n ઝીરો માઇનસ n વન. ચાલો n ઝીરો એ તો આપણે જોઈએ છે કારણ કે આપણે આગળ જતા ગુણોત્તર લેવાનો ને, એટલે આપણે લોકોનો કરવાનો છે n વન, તો n ઝીરો એમનું એમ જ રહેવા દો. ચાલો n વન ને સૂત્ર નો કરતા બનાવો, તો આના પરથી તમે n વન ને સૂત્ર નો કરતા બનાવશો આના પરથી, તો n વન ઉપર જાય, આ સાત ઉપર જાય, આઠ નીચે જાય, એટલે n વન ઇઝ ઇક્વલ ટુ શું થાય? ચાલો n વન ઉપર જાય, આ બાજુ સાત ઉપર જશે ને આઠ નીચે જાય, એટલે સેવન n ઝીરો બાય એટ. ચાલો એટલે સેવન n ઝીરો બાય એટ. ચાલો લસા આઠ, કેટલા વડે ગુણો પડે? આઠ ને, એટલે એટ n ઝીરો માઇનસ સેવન n ઝીરો, એટલે n ઝીરો થશે આટલું. ચાલો હવે આ છેદમાં આવે, કોના છેદમાં આવશે? n ના, તો n બાય n ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન બાય એટ, અને વન બાય એટ એટલે આપણને ખબર છે ટુ રેસ ટુ થ્રી, કારણ કે આઠ એટલે આપણને ખબર છે બે દુ ચાર દુ આઠ, એટલે બે નો ઘન, એટલે આખાનો ઘન કરો તો વાંધો નહીં, બરાબર. ચાલો હવે આનું સૂત્ર મૂકી દો, પરંતુ n બાય n ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ રેસ ટુ n. ચાલો આ બંને સરખામણી પરથી આપણને n કેટલા મળે? ત્રણ, માટે n બરાબર ત્રણ. હવે n નું સૂત્ર મૂકી દો, n બરાબર t અપોન ટો વન હાફ ઇઝ ઇક્વલ ટુ થ્રી, અને અર્ધ આયુ હંમેશા મૂળ તત્વ નો આપ્યો હોય, નવા તત્વ બને એનો ન હોય. ચાલો આને ગુણાકારમાં લઈ જાઉં, તો t બરાબર શું થાય? ત્રણ ગુણ્યા ટો વન હાફ એટલે કેટલા? ચાલો એક પોઈન્ટ ચાર દસ ની નવ, ચાલો ચૌદ દુ અઠાવીસ, ચૌદ તરી બેતાલીસ, એટલે આ તમારો સમય આવે ચૌદ તરી બેતાલીસ, એટલે ચાર પોઈન્ટ બે દસ ની નવ ઘાત વર્ષ, એટલે જે વખતે એક્સ અને વાય તત્વનો ગુણોત્તર વન બાય સેવન માલુમ પડે છે, બરાબર, એ વખતે એ ખડકની ઉંમર કેટલી થઈ હશે? ચાર પોઈન્ટ બે ગુણ્યા દસ ની નવ ઘાત વર્ષ. ચાલો આગળ તેરમું એમસીક્યુ જોવો. શું કીધું વાંચો? ન્યુક્લિયર સલયનની પ્રક્રિયાથી હાઇડ્રોજનનું અમુક દળ હિલિયમમાં ફેરવાય છે. આ સલયનની પ્રક્રિયામાં દળ ક્ષતિ ઝીરો પોઈન્ટ ઝીરો અઠાવીસ છાસઠ યુ છે, તો પ્રતિ યુ દીઠ ઉત્પન્ન થતી ઉર્જા કેટલી? નીટ 2013 માં પૂછાયેલું એમસીક્યુ. હવે ન્યુક્લિયર સલયનની પ્રક્રિયા, એટલે આપણને ખબર છે કે ચાર હાઇડ્રોજનના ન્યુક્લિયસ જોડે એક હિલિયમનો ન્યુક્લિયસ બને, એટલે આપણને ખબર છે કે 4U એક હાઇડ્રોજન માટે દળ 1U ગણાય ને, એટલે દળ ક્ષતિ કેટલી છે આની? તમને ટાપ ન્યુક્લિયર સલયન પ્રક્રિયા ખબર છે ને, ચાર હાઇડ્રોજનના ન્યુક્લિયસ જોડાય અને એક હિલિયમનો ન્યુક્લિયસ બને, ત્યારે હાઇડ્રોજનનું જે દળ હોય તેના કરતા હિલિયમનું દળ ઓછું હોય, આ દળ ઉર્જા રૂપે વ્યય પામે. ચાલો દળ ક્ષતિ, એટલે આપણને ખબર છે કે ચાર હાઇડ્રોજનના ન્યુક્લિયસ જોડાય, એટલે દળ ક્ષતિ કેટલી છે? ઝીરો પોઈન્ટ ઝીરો અઠાવીસ છાસઠ યુ, તો એ કેટલા યુ દીઠ, કેટલા દળ દીઠ? ચાર, આ એક હાઇડ્રોજન માટે એવા ચાર. ચાલો તો ચાર યુ બરાબર દળ દીઠ દળ ક્ષતિ, ચાલો ઝીરો પોઈન્ટ ઝીરો અઠાવીસ છાસઠ યુ, તો તમને શું કીધું છે રકમમાં વાંચો? દળ ક્ષતિ, તો પ્રતિ યુ દીઠ, તો પ્રતિ એટલે એક, એક યુ દળ દીઠ દળ ક્ષતિ કેટલી હશે? અને દળ ક્ષતિને ડેલ્ટા એમ કહેવાય, અને તમારે જવાબ અને આ દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા શોધવાની.
તો ડેલ્ટા એમ શોધી લ્યો, તેના પરથી પછી ઊર્જા મળી જશે. ચાલો હવે તમને દર ક્ષતિ મળે છે ને ડેલ્ટા એમ સંકેત આપો. ચાલો ડેલ્ટા એમ, તો ડેલ્ટા એમ કેટલું થશે? અને ચાલો ડેલ્ટા એમ 0.0 28 66 યુ ગુણ્યા 1 યુ, અથવા ખાલી યુ લખો તો વાંધો નહીં, અને છેદમાં 4 ઇન્ટુ યુ. ચાલો એક વખત યુ કેન્સલ થાય એટલે આ તમારો ભાગાકાર આવશે. ચાલો 0.0 28 66 ભાગ્યા 4 એટલે 0.00. ચાલો અને આમાં રાઉન્ડ ઓફ ન કરતા, કારણ કે ન્યુક્લિયસમાં દળ ક્ષતિ ઘણી જ નાની હોય એટલે રાઉન્ડ ઓફ ન કરતા 0.00 7165 અને એક વખત યુ બચે છે તે બરાબર. ચાલો આ દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા, આ દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા, ચાલો એ ઉર્જાને આપણે ઈ કહી દઈએ. તો આપણને ખબર છે ડેલ્ટા એમ ટી સ્ક્વેર. ચાલો ડેલ્ટા એમ 0.00 7165 અને દળ ક્ષતિ જો યુ માં મળી હોય ને તો 931 વડે ગુણવાનું એટલે મિલિયન ઇલેક્ટ્રોવોટમાં ઉર્જા મળશે, અને દળ ક્ષતિ જો કિલોગ્રામ કે ગ્રામમાં હોય ને, કિલોગ્રામ કે ગ્રામમાં, તો સી ની જગ્યાએ 3×10⁸ કિંમત મૂકી અને સાદરૂપ આપવાનું તો જવાબ જૂલમાં મળશે. એટલે આ યાદ રાખજો, જો દળ ક્ષતિ યુમાં હોય ને, યુમાં, તો શું કરવાનું, 931 વડે ગુણવાનું એટલે ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોવોટમાં મળશે. પણ દળ ક્ષતિ કિલોગ્રામ કે ગ્રામમાં મળતી હશે તો તમારે સી ની વેલ્યુ 3×10⁸ મૂકી અને સાદરૂપ આપવું, અને એ વખતે તમને જવાબ જૂલમાં મળશે. ચાલો આટલું ધ્યાન રાખજો બરાબર. ચાલો આને આપણે 931 વડે ગુણી દઈએ તો 931 એટલે તમારો જવાબ આવે 6.67 અને ચાલો એકમ છે મિલિયન ઇલેક્ટ્રોવોટ, તો આ દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા આટલી મળે 6.67 મિલિયન ઇલેક્ટ્રોવોટ. ચાલો કયો ઓપ્શન? બી. આગળ જુઓ 14મો એમસીક્યુ. ચાલો નીચેનામાંથી કયો પદાર્થ મોડરેટર તરીકે વપરાતો નથી? તો આપણને ખબર છે આપણો જવાબ આવશે ડી, પ્રવાહી, સોડિયમ ધાતુ. કારણ કે આ મોડરેટર તરીકે નહીં પણ શીતક તરીકે વપરાય. ચાલો આગળ 15મો એમસીક્યુ જોવો. શું કીધું વાંચો? યુરેનિયમ 92 235 ના વિખંડનમાં તેના દળના 0.1% રૂપાંતર ઉર્જામાં થતું હોય તો 1 કિલોગ્રામ યુરેનિયમના વિખંડનથી કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? એટલે તમે જેટલું યુરેનિયમ વાપરશો એમાંથી 0.1% ઉર્જામાં રૂપાંતર થશે. એટલે તમે અહીંયા કેટલું વાપરો છો? 1 કેજી. એટલે દળ ક્ષતિ ડેલ્ટા એમ, દળ ક્ષતિ એટલે ખબર ને, જે દળ વ્યય પામી અને ઉર્જામાં રૂપાંતર પામે એને દળ ક્ષતિ કહેવાય. તો દળ ક્ષતિ, ચાલો તમારે 1 કિલોગ્રામના વિખંડનથી ઉર્જા મેળવવાની છે એટલે 1 કેજી. પણ એક વસ્તુ આપણને ખબર છે, 1 કેજી, પણ એક વસ્તુ આપણને ખબર છે કે આમાંથી ઉર્જા આના કેટલા પર્સન્ટેજ રૂપાંતર પામે છે ઉર્જામાં? 0.1. ચાલો એટલે આપણે શું લખશું, 1 કેજી ના 0.1%. ચાલો 1 અને તમને આ પરસેમાં આપેલું છે કેજીમાં ને, ઓકે, અને ઉર્જા એટલે જૂલમાં મળશે તો એસઆઈ પદ્ધતિને ફોલો કરવાનું એટલે કેજીમાં જ રહેવા દઉં કેજી. ચાલો આ 0.1
અને છેદમાં પર્સન્ટેજ દૂર કરવા માટે 100. ચાલો આ પોઈન્ટ દૂર કરો એટલે 1000, એટલે 1 ના છેદમાં 1000, અને 1 ના છેદમાં 1000 એટલે 10⁻³, અને એકમ કયો? કેજી. ચાલો એટલે 1 કિલોગ્રામ યુરેનિયમ વાપરશો તો એમાંથી આટલા દળનું ઉર્જામાં રૂપાંતર થશે. ચાલો હવે મેં તમને હમણાં કીધું કે દળ ક્ષતિ જ્યારે કેજીમાં મળે ને ત્યારે સી ની વેલ્યુ મૂકી અને ઉર્જા મેળવી, અને જો દળ ક્ષતિ યુમાં મળે ને તો 9.31 વડે ગુણવું. ચાલો આ દળ ક્ષતિ ને સમતુલ્ય ઉર્જા ચાલો એ ઉર્જાને આપણે કહીએ ઈ બરાબર ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. દળ ક્ષતિ કિલોગ્રામમાં મળી છે એટલે સી ની વેલ્યુ મૂકવાની, એટલે આ તમારું 10⁻³. ચાલો સી 3 × 10⁸² ચાલો 10⁻³ ફરી એક વાર કહું છું, યાદ રાખજો દળ ક્ષતિ યુમાં મળતું હોય તો 931 વડે ગુણવાનું, એટલે ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોવોટમાં મળશે. દળ ક્ષતિ કેજીમાં મળતી હોય તો 3 × 10⁸ વડે ગુણવો તો ઉર્જા જૂલમાં મળશે. ચાલો આનો વર્ગ કરો, 3 નો વર્ગ 9, 10⁸ નો વર્ગ 10⁻૬, 8 × 2 = 16. ચાલો એટલે 9 અને 10 ની 16 માંથી 3 કાઢો એટલે 13 ઘાત, અને આનો એકમ કયો? જૂલ. આ તમારો જવાબ. ચાલો 16મો એમસીક્યુ જુઓ. યુરેનિયમ 92-235 ના એક ન્યુક્લિયસ ના વિસ્તરણ માં ઉત્પન્ન થતી ઉર્જા 200 મિલિયન ઇલેક્ટ્રોવોટ છે, એટલે ફિશન એટલે વિખંડન. ચાલો એક વિખંડન કીટ મળતી ઉર્જા એ તમને કીધેલી છે કેટલી? 200 મિલિયન ઇલેક્ટ્રોવોટ બરાબર. એટલે એક યુરેનિયમનું વિખંડન થાય ને તો આપણને આટલી ઉર્જા આઉટપુટ રૂપે મળે. હવે કેટલા વિખંડન? તો ઘણા બધા વિખંડન થતા હશે, અને ત્યારે આઉટપુટ પાવર 5 વોટ છે. આ 5 વોટ એનો અર્ઘટન થાય જૂલ પર સેકન્ડ બરાબર. તો એક વિખંડન થી આટલી મળે છે, તો આટલી ઉર્જા મેળવવા માટે ઘણા બધા વિખંડન થતા હશે. ધારો કે વિખંડન ની સંખ્યા કેટલી? એન. તો એન વિખંડન થી મળતી ઉર્જા આટલી છે. તો ફિશન નો દર શોધો, એટલે આ વિખંડન દર સેકન્ડે જ થવાના છે, કારણ કે દર સેકન્ડે જ આટલી ઉર્જા મળે છે. એટલે તમારે દર સેકન્ડે થતા વિખંડન ની સંખ્યા શોધવાની, અને આથી ગણતરી સેકન્ડમાં જ આવવાની છે. ચાલો આપણે પદ કેવી રીતે મૂકશું? આ પદ પેલા લખાય 200 મિલિયન ઇલેક્ટ્રોવોટ બરાબર, અથવા ક્રોસ ગુણાકાર કરી નાખો તો વાંધો નહીં, 200. અને આપણે શું શોધવાનું છે? વિખંડનની સંખ્યા એન, 200. અને બીજી એક વસ્તુ કે આ જો જૂલમાં હોય તો આને બી જૂલમાં ફેરવવું પડે ને. ચાલો આને જૂલમાં ફેરવી નાખીએ અને ક્રોસ ગુણાકાર કરશું, આની સાથે આનો ગુણાકાર વચ્ચે બરાબર. ચાલો 200 અને મિલિયન એટલે 10⁶, 10⁶ અને 2 ઘાત આ સાથે લઈ લ્યો, એટલે 2 × 10⁸. ચાલો 2 × 10⁸ આ મિલિયન ઇલેક્ટ્રોવોટ એટલે 1.6 × 10⁻¹⁹ ઇન્ટુ એન ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે આ ક્રોસ ગુણાકાર લઈ લઈએ, ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 1 નો લખો તો ચાલે. ચાલો દર સેકન્ડે થતા વિખંડનની સંખ્યા એન શોધવાની માટે એન બરાબર આખું પદ છેદમાં જાય, એટલે 5 ના છેદમાં. આ દાખલામાં ખ્યાલ આવે છે ને કઈ રીતે જવાનું તે? એટલે એક વિખંડન થી આટલી ઉર્જા મળે છે, તો આઉટપુટ પાવર આટલો, એનો મતલબ કે એન આઉટપુટ પાવર આટલો છે, એનો મતલબ કે દર સેકન્ડે આટલી ઉર્જા મળે છે. અને એ ઉર્જા એક નહીં, ઘણા બધા વિખંડન થી મળતી હશે. ધારો કે વિખંડન ની સંખ્યા કેટલી છે? એન બરાબર. ચાલો તો હવે એન શોધવા માટે શું કરવાનું? 5 ના છેદમાં
ચાલો આ મૂકવાનું ને, 16 2 32 એટલે 3.2 ગુણ્યા 10 ની 19 માંથી 8 કાઢો બરાબર એટલે 11. ચાલો ભાગાકાર કરીએ, 5 ભાગ્યા 3.2, 5 ભાગ્યા 3.2 ઇઝ ઇક્વલ ટુ 1.5625. એટલે આપણો જવાબ આવે છે 1.5625. 25 નો લખો તો ચાલે, 10 ની 11 ઘાત, આટલા વિખંડન પર સેકન્ડ, અને માત્ર સેકન્ડ ઇન્વર્સ લખો તોય ચાલે. ચાલો આ તમારો જવાબ, કયો ઓપ્શન આવશે? ઓપ્શન બી, 10 સેકન્ડે આટલા વિખંડન થાય. ચાલો 17મું એમસીક્યુ જુઓ. થ્રી બાય ફોર જેટલા સમયગાળામાં, ટી આપેલું છે, 3/4 સેકન્ડ જેટલા સમયમાં એક રેડિયોએક્ટિવ તત્વનો 3/4 ભાગ વિભાજન પામે. ચાલો 3/4 ભાગ ક્ષય પામે કે વિભાજન પામે, પણ આપણું જે ચરઘાતાંકીયનું સૂત્ર છે n/n0 એ તો અવિભંજિત નું છે, તો વિભંજન આટલું પામે તો અવિભંજિત કેટલું? 3/4 ભાગ વિભંજન પામે તો અવિભંજિત ભાગ, અવિભંજિત ભાગ, ચાલો અવિભંજિત ભાગ એ કેટલો થાય? બરાબર 1 - 3/4, આ તો ખબર છે ને. એટલે કેટલો? એટલે એનો મતલબ કે શરૂઆતમાં આપણે 4 ભાગ ગણીએ તો એમાંથી 3 ભાગ વિભાજન પામ્યા, તો કેટલો ભાગ બચે? 1/3. લસાઅ 4 લેવાય ને, તો 4 - 3 એટલે 1, 1/3. અને આને શું કહેવાય? આ ગુણોત્તરને n/n0 કહેવાશે ને આટલું. ચાલો તો આ તત્વનો અર્ધાયુ શોધવાનો છે, અર્ધાયુ. ચાલો આ સોરી 1/4, આ 4 લસાઅ એટલે નીચે 4 1/4. ચાલો અર્ધાયુ શોધવાનો, તો હવે આપણે લઈ લઈએ, ચાલો હવે n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/4, 4 એટલે 2 રેસ ટુ 2, એટલે 1/2 રેસ ટુ 2 થાય ને. ચાલો કારણ કે આની જે ઘાતાંક આવશે એ તમે આખા કૌંસની ઘાતાંક આપી શકો, કારણ કે એક ને એનાથી કોઈ ફરક નહીં પડે થશે, પરંતુ અર્ધાયુ વાળું સૂત્ર લખી દો. પરંતુ n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 રેસ ટુ n, તો n કેટલા? 2. ચાલો હવે તમારે અર્ધાયુ શોધવાનો છે, સમય આપેલો છે, અને આ n નું સૂત્ર આપણને ખબર છે, t/tau1f ઇઝ ઇક્વલ ટુ 2. ચાલો tau1f ને સૂચનો કરતા બનાવો, તો tau1f ઇઝ ઇક્વલ ટુ t/2. ચાલો t કેટલા છે? 3/4. અને આ t બરાબર 3/4, અને ઓલરેડી નીચે 2 તો હતા જ, તો આપણો જવાબ કેટલો આવે? 3/4 2 8 સેકન્ડ, આ આપણો જવાબ, એટલે 3/8 સેકન્ડ. એટલે આ સૂત્રમાં તમારે જે વિભંજન પામે છે તે સંખ્યા નહીં, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા મેળવી લેવાની. એટલે આપણે શરૂઆતનો ભાગ 4 ગણેલો છે, તો એમાંથી 3 ભાગ વિભંજન પામ્યો, તો t સમયે કેટલો ભાગ બાકી રહેશે? 1 ભાગ. એટલે આ શરૂઆતનો 4 ભાગ, આ બાકી રહેલો 1 ભાગ અવિભંજિત. ચલો આગળ 18મું એમસીક્યુ જુઓ. ચાલો આ તો સરળ છે, આપણને આવડશે, પણ આવા બી આપણે તૈયારી કરવાની. બરાબર, રેડિયોએક્ટિવ તત્વનો જથ્થો 16 દિવસમાં, ટી આપેલું છે. ચાલો 16 દિવસમાં 25% થાય છે, એટલે શરૂઆતમાં 100 હોય, 25% નું અર્ધઘટન, શરૂઆતમાં 100 ગ્રામ હોય, તો અત્યારે કેટલો ગ્રામ? 25 ગ્રામ. બરાબર,
ચાલો 25% નું અર્થઘટન કરતા આવડે છે ને, શરૂઆતમાં એન ઝીરો 100 ગ્રામ હોય તો હમણાં 25% થાય છે, જથ્થો આટલો થાય છે, વિભંજન આટલો પામે છે ને આટલો થાય છે, બરાબર શબ્દ ભેદ છે. જો 25% વિભંજન પામતો હોત ને તો આ 75% બાકી રહેત. પણ તમને શું કીધું, બરાબર વાંચો, રેડિયોએક્ટિવ તત્વનો જથ્થો 16 દિવસમાં 25% થાય છે, એટલે હમણાં 25% બચેલો છે, એટલે આ 100 ગ્રામ હોય શરૂઆતનો તો હમણાં 25 ગ્રામ. ચાલો 25 ના છેદમાં 100 એટલે 4, 1/4, અને 1/4 એટલે કયું સ્વરૂપ, 1/2n થશે આટલું, સોરી 2. ચાલો માટે n બાય એન ઝીરો ઇઝ ઇક્વલ ટુ 1/2n, બરાબર. તો અર્ધાયુ કેટલા દિવસ હશે અને આટલો જથ્થો કેટલા સમયમાં થાય છે, 16 દિવસમાં. ચાલો આપણે કિંમત મૂકી દઈએ, પરંતુ સૂત્ર લખી દો, પરંતુ એન બાય એન ઝીરો ઇઝ ઇક્વલ ટુ 1/2 અને અહીંયા આપણને કેટલા મળ્યા છે, 2. આ 2 મળેલા છે, રેસ ટુ એન, આપણું સામાન્ય સૂત્ર. હવે આ બંનેને સરખાવો તો એન કેટલા, 2 ને. ચાલો એન નું સૂત્ર મૂકી દો, એન એટલે શું, ટી બાય ટો વન આફ ઇઝ ઇક્વલ ટુ 2. હવે ટો વન આફ શોધવાનું છે તો આ નીચે આવશે, આ ઉપર જાય, માટે ટો વન આફ બરાબર ટી બાય 2. પણ ટી કેટલા, 16/2, એટલે કેટલા દિવસ, ચાલો 8 દિવસ. તો આ રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ કેટલા દિવસ હશે, 8 દિવસ. ચાલો ઓપ્શન બી. 19મું એમસીક્યુ જોવો, શું કીધું વાંચો, એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ 5 મિનિટ છે, આ બી બહુ સરળ આના જેવો છે. ચાલો અર્ધાયુ એટલે ટો વન આફ આપેલો છે 5 મિનિટ, તો 20 મિનિટ ને અંતે, એટલે આ સમય આપ્યો કહેવાય, ટી આપેલો કહેવાય, 20 મિનિટ ને અંતે ખાલી જગ્યા 10% જથ્થો અવિભંજિત રહેશે. ચાલો સૂત્ર લખી દઈએ, પેલા એન મેળવી લ્યો, એન બરાબર ટી બાય ટો વન આફ, અને આ સૂત્ર વાપરવા માટે કમ્પલસરી આ ગુણોત્તર એન પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ, ધ્યાન રાખજો. અને જો પૂર્ણાંક સંખ્યા ન મળે તો એન બરાબર એન ઝીરો ઇ રેસ ટુ માઇનસ લેમડા ટી, આ સૂત્રથી જવું. ચાલો ટી 20 મિનિટ, 20 અને આ 5, એટલે કેટલા મળે છે, 4 થયું. ચાલો હવે કેટલા ટકા વિભંજન પામ્યા હશે તે શોધી લઈએ, એન બાય એન ઝીરો, અને શું કીધું છે જોવો, જોઈ 10% અવિભંજિત રહેશે, અવિભંજિત, વિભંજિત હોય તો પછી એટલું બાદ કરી દેવાનું. ચાલો એન બાય એન ઝીરો ઇઝ ઇક્વલ ટુ 1/2 એન એટલે 4. ચાલો 1/2 ની 4 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16, અને પર્સન્ટેજમાં જોઈતા હોય તો ગુણ્યા 100 કરો, એટલે 1/16 × 100. ચાલો 100/16 એટલે 6.25, 100/16 એટલે 6.25. ચાલો એટલે શરૂઆતનો આપણે 100% જથ્થો ધારેલો હોય તો હમણાં અવિભંજિત જથ્થો કેટલો રહેશે, 6.25%, અને વિભંજન કેટલો પામ્યો છે પૂછાય તો 100 માંથી આટલો બાદ કરી દેવાનો. પણ અહીંયા તો આપણને શું પૂછેલું છે કે ખાલી જગ્યા જથ્થો અવિભંજિત રહેશે, તો આપણો જવાબ. ચાલો 20મું એમસીક્યુ જોવો, ક્યુરી એ ખાલી જગ્યાનો એકમ છે, તો આપણને ખબર છે ક્યુરી બરાબર બેક્વેરલ એ બધા શેના એકમ છે, રેડિયો એક્ટિવિટી, એટલે આપણો જવાબ આવશે સી, રેડિયો એક્ટિવિટી. બરાબર, ચાલો એ રેડિયો એક્ટિવિટીનો એકમ છે. અને એના પછીનું 21મું પણ થિયરીકલ છે, એટલે આ એક સાથે લઈ લઈએ.
શું કીધું? એક રેડિયોએક્ટિવ પદાર્થની ક્ષય પ્રક્રિયામાં ઋણ વિદ્યુત ભારિત બીટા કણોનું ઉત્સર્જન થાય છે. ચાલો અત્યારે ઉત્સર્જિત કણ કયો મળે છે? ઋણ વિદ્યુત ભારિત બીટા કણ. તેનું કારણ હવે પ્રોસેસ આપણને ખબર છે કે ભારે ન્યુક્લિયસમાં સ્થાયિત્વ માટે ન્યુટ્રોનની સંખ્યાને સ્મોલ એન કયો તો વાંધો નહીં, બરાબર, અથવા કેપિટલ ન્યુટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા કરતા વધારે હોય, બરાબર. પણ આ પ્રમાણ બી, આ ગુણોત્તર બી અચળ જ હોવો જોઈએ, અચળ, બરાબર. ચાલો, એટલે આ ગુણોત્તર એક ચોક્કસ સંખ્યા હોવી જોઈએ. કોઈ પણ તત્વ માટે આ સંખ્યા ચોક્કસ હોવી જોઈએ. ઘણી વાર એવું બને કે પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા જેટલી વધારે હોવી જોઈએ એના કરતા બી અમુક તત્વમાં વધારે હોય, એટલે એ તત્વ અસ્થાયી કહેવાય. હવે આવા તત્વ શું કરે? અત્યારે જે તત્વમાં ન્યુટ્રોનની સંખ્યા વધારે છે એ તત્વમાં શું થશે? તો એ તત્વ ન્યુટ્રોન એ ન્યુક્લિયસમાં પ્રોટોનમાં ફેરવાશે, 1 1. હવે બેલેન્સ કરીએ તો આ 1 છે તો -1, તો જ 1 - 1 0 થાય ને. આ 1 છે તો આ 0, એટલે આ તમારું શું કહેવાય? માઇનસ બીટા કણ. અને આપણને ખબર છે કે માઇનસ બીટા એટલે ઇલેક્ટ્રોન અને પ્લસ બીટા એટલે પોઝિટ્રોન, અને ઇલેક્ટ્રોન સાથે એન્ટી ન્યુટ્રીનો નામના કણ ઉત્સર્જિત થાય અને પોઝિટ્રોન સાથે ન્યુટ્રીનો. ચાલો, તો બીટા માઇનસ ઉત્સર્જિત થાય એનો મતલબ શું? ચાલો, કોણ ક્ષય પામે છે, કોણ ફેરવાય છે? ન્યુટ્રોન. વાંચો, ન્યુક્લિયસમાં ન્યુટ્રોનનો ક્ષય થઈ ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનનું પરિણામ છે, એટલે માઇનસ બીટા ઉત્પન્ન થાય એનું પરિણામ એ કોના લીધે છે? તો ન્યુક્લિયસમાં ન્યુટ્રોનનો ક્ષય થાય તેનું પરિણામ છે. અને પ્લસ બીટા ક્યારે ઉત્પન્ન થાય? તો આ સંખ્યા જો વધુ હોય ને, આ સંખ્યા વધુ સ્થાયિત્વ માટે જરૂરી છે એના કરતા પ્રોટોનની સંખ્યા વધુ હોય, બરાબર, તો એ પ્રોટોન શેમાં ફેરવાય? ન્યુટ્રોનમાં. ચાલો બેલેન્સ કરો તો આ 0 છે તો 1 કરવું છે તો આ 1, અહીંયા તો ઓલરેડી 1 છે એટલે 0. ચાલો, તો આને કહેવાય પોઝિટ્રોન, અને પોઝિટ્રોન સાથે ન્યુટ્રિનો નામના કણનું ઉત્સર્જન થાય. આ યાદ છે ને? ચાલો, તો આટલું આમાં ધ્યાન રાખવાનું.